तो कौमी વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ આ જે ગ્રુપમાં કરવામાં આવી રહ્યા હતા તે જ મુદ્દે વધુ જે માહિતી સામે આવી છે તે દર્શાવવાનો પ્રયાસ કરીશું કે કટ્ટરપંથીઓના જે ગ્રુપ કેટલા છે કટ્ટરપંથીઓના વધુ એક ગ્રુપનો પર્દાફાશ થયો છે અને આરોપીઓની પૂછપરછમાં આ કટ્ટરવાદી ગ્રુપનો ખુલાસો પોલીસ સમક્ષ થયો છે અને તેમાં જે નવું ગ્રુપ સામે આવ્યું નસલો કી હિફાઝત કરે ભગવા લવ ટ્રેપ આ નામનું જે ગ્રુપ છે તેની પણ તપાસ થઈ રહી છે કારણ કે કોમી વૈમનસ્ય ફેલાય તેવું કામ આ ગ્રુપના જે સભ્યો હતા તે કરતા હતા અને આ ગ્રુપ દ્વારા જે વધુમાં વધુ લોકોમાં કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો અને જે ચેટ કરવામાં આવતી હતી આ ગ્રુપમાં તેના દ્વારા લોકોમાં એક પ્રકારે અસંતોષની આગ ફેલાવવામાં આવતી હતી. સમગ્ર રાજ્યમાં આ ગ્રુપનું નેટવર્ક ફેલાયેલું હતું, ન માત્ર વડોદરા, રાજ્યમાં અલગ અલગ શહેરોમાં આ ગ્રુપ એક્ટિવ હતું. ક્યાં આપ અભી માતા પિતા બનને કા ઇંતજાર કર રહે હૈ? આજ હી 7825893603 પર કોલ કરે. ઓએસએસ ફર્ટિલિટી કે કમ લાગત વાલે આઈવીએફ ઉપચાર કી સહાયતા સે અપના સપના પૂરા કરે ઓર સભી કો ખુશખબરી દે. અને કટ્ટરપંથીઓના આ જે ગ્રુપનો જે ઘટસ્ફોટ થયો છે, હજુ પણ વધુ ગ્રુપનો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આર્મી ઓફ મહદી નામનું જે ગ્રુપ છે તે પહેલાં સામે આવ્યું, તેમાં 150 જેટલા જે મેમ્બર છે તેની તપાસ થઈ રહી છે. આર્મી ઓફ મહદી ગ્રુપના 150 જે સભ્યો પર પોલીસની અત્યારે બાજ નજર છે. 50 લોકોની તો પૂછપરછ કરી લેવામાં આવી છે, સાથે જ અન્ય લોકોની પૂછપરછ ચાલી રહી છે. કારણ કે આ જે આરોપીઓ છે તેઓ જે રીતે મોબાઈલ દ્વારા કોની સાથે તેમણે વાતો કરી તે મુદ્દે પણ તપાસ થઈ રહી છે અને આરોપીઓના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેની પણ અત્યારે પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. કટ્ટરપંથીઓ કહી શકાય, કટ્ટરપંથી ગ્રુપ આ તમામ લોકોના જે મોબાઈલ છે તે FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ વધુ ચોંકાવનારી માહિતી મળી શકે છે. 3 આરોપીઓના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે. એટલે કે આ કટ્ટરપંથી જે ગ્રુપ છે, મેસેજ વાયરલ કરનાર 150 જેટલા લોકોની હાલ પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય વધુ લોકોની પૂછપરછ થઈ શકે છે અને તેમણે જે ડેટા ડિલીટ કર્યો હતો તે પણ રિકવર કરવાનો પૂરેપૂરો પ્રયાસ FSL દ્વારા કરવામાં આવશે. સાથે જ તેમના અન્ય રાજ્યોમાં કેવા પ્રકારના સંપર્ક હતા તેની પણ તપાસ અત્યારે પૂરેપૂરી રીતે પૂરજોશમાં ચાલી રહી છે. તો આર્મી ઓફ મહદી ગ્રુપના વધુ ચાર સભ્યોની ધરપકડ થઈ ચૂકી છે અને આ સિવાય પણ અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવશે અને એક મોટું નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. આ ચારે એક્ટિવ મેમ્બરના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તો સાથે જ અગાઉ પણ જે 3 લોકો પકડાયા હતા, 3 આરોપીઓ, તેને 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને તેમાં પણ અન્ય ઘટસ્ફોટ થઈ શકે છે, ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે. મોટા ખુલાસા પણ આ રિમાન્ડ દરમિયાન થઈ શકે છે. અત્યાર સુધી પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કટ્ટરપંથીઓની જે પ્રવૃત્તિ છે તે બદલ અગાઉ પોલીસે 3 લોકોને ઝડપ્યા હતા, વધુ 4 લોકો, કુલ 7 લોકોને પકડ્યા છે અને તેમાંથી ઝડપાયેલો જે છે મુસ્તકીમ ઇમ્તિયાઝ શેખ, તે AIMIMનો સભ્ય. મુસ્તકીમ શેખ ઘણા સમયથી નિષ્ક્રિય હોવાની જાણકારી હતી, પરંતુ તે AIMIMમાં સભ્ય હોવાનું સામે આવ્યું છે. જે 4 લોકોની ધરપકડ પાછળથી કરવામાં આવી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તેના તાર અન્ય સંગઠન સાથે જોડાયેલા જોવા મળ્યા છે અને આ ચારેય એક્ટિવ મેમ્બરના મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. એટલે કે કટ્ટરપંથી ષડયંત્ર પાછળ આખરે કોણ જવાબદાર છે તેની અત્યારે પૂરજોશમાં તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ જે 3 આરોપી પકડાયા હતા તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. એટલે કે આ કટ્ટરપંથીઓનું શું ઈરાદો હતો તે પણ અત્યારે તપાસ થઈ રહી છે અને આગળ હવે અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું, પરંતુ તે પહેલાં લઈશું એક બ્રેક.